ગુજરાતમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુદ્દે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકની શક્યતા છે, ત્યારે ફટાકડા ફોડવા કે નહીં તે મુદ્દા પર નિર્ણય આવી શકે છે. હવા પ્રદૂષણ અને કોરોનાને કારણે રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળે પ્રતિબંધ લાદ્યો છે, ત્યારે ગુજરાતમાં શું નિર્ણય આવી શકે છે તે માટે પ્રજા તથા વેપારીઓ રાહ જોઈ રહ્યા છે. જે રીતે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી નોટિસ એનજીટીએ આપી છે, આપનું શું મંતવ્ય છે? જે રીતે તેમણે આ રીતે નોટિસ આપી છે કે ભાઈ ફટાકડા ના ફોડવા જોઈએ, પ્રદૂષણ વધે છે, પ્રદૂષણ થાય છે, પણ હું એવું માનું છું કે આ તો આજકાલમાં તો ચાલુ થયું નથી. ફટાકડા ફોડવાની સિસ્ટમ આપણે ત્યાં આદિ અનાદિ કાળથી વર્ષોથી ચાલે છે. અને રહી વાત પ્રદૂષણની, તો પ્રદૂષણ નિયંત્રણ કરવા માટેના બીજા ઘણા બધા રસ્તા છે. ખાલી ફટાકડા બંધ કરવાથી પ્રદૂષણ નિયંત્રણમાં આવી જશે એવું તો છે નહીં. એટલે મારી દ્રષ્ટિએ આ વિચાર યોગ્ય નથી. અને ફટાકડા તો શું છે કે આપણે ગમે એટલું કરીશું પણ નાના બાળકો તો પડ્યા વગર રહેશે જ નહીં. હા, એક વસ્તુ બની શકે, ફટાકડા બજારમાં મળે જ નહીં તો આની પર પ્રતિબંધ થઈ શકે, બાકી જો મળશે તો ફૂટવાના જ છે બે. એટલે આમાં બીજું કશું વાત થઈ શકે એમ નથી. ફટાકડા તો બાળકો તો ફોડશે. આપનું શું માનવું છે, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ફટાકડા ફોડ પર પ્રતિબંધ લગાવ્યો છે, ગુજરાત સરકાર લગાવશે એક બેઠક અત્યારે હાલ અગત્યની મળી છે, શું લાગે છે આપને? આખું 2020 નું